चलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधाई, मजा में ने? चलो आज ऑनलाइन लेक्चर में तमारू स्वागत करूँ छूँ। तो आप अहीं धोरण छे बे अने विषय तेमा गुजराती, जेने आपणे कलोल कही छे। तो तेमा आपणे पाना नंबर 79 सुधी जोई गया, बराबर ने? आपणे पाना नंबर 79 सुधी जोई गया अने अत्यारे हवे આગળ લેક્ચર જોઈએ તો પાના નંબર 80 તેમાં આપણે લખ્યું છે કે તમે કઈ કઈ દુકાનમાં જાઓ છો, તેમાંથી કોઈ એક દુકાનનું બોર્ડ કાગળમાં દોરી અને તે દુકાનદારને આપો। આવી રીતના તમારે એક્ટિવિટી કરવાની છે। અને પછી છે, જો તમે દુકાનદાર બનો તો તમારી દુકાનમાં કઈ કઈ વસ્તુઓ રાખો। અહીંયા તમારે મનગમતું લખવાનું છે, તમને શું થવું ગમે, તમને સેવાની દુકાન ગમે। આપણે આગળ બે પાનામાં જોયું ઘણી બધી દુકાન વિશે, મોબાઈલની દુકાનમાં ગયા, પછી કરિયાણાની દુકાનમાં ગયા, પછી બેકરીમાં ગયા, મીઠાઈની દુકાનમાં ગયા, આવી રીતના આપણે આગળ જોઈ ગયા। તો એમાંથી તમને જે પસંદ હોય તે તમારે અહીં લખવાનું રહેશે। અને હું તમને લખાવું તો તેમાં આપણે લખશું કે અમે અમારી દુકાનમાં શું લખીએ આપણે, કે ઘઉં, પછી ચોખા, બાજરો, આવી રીતના આપણે જોઈ ગયા, બરાબર ને? જે કરિયાણાની દુકાનમાં મળે છે, મગ, તુવેર દાળ, પછી ગોળ, ચણા, પછી ચા, અડદ। આપણે અહીંયા તો ખાલી એટલા નામ લખ્યા છીએ, પણ તમે કદાચ કિરાણાવાળાની દુકાને જાઓ તો એવી તો કેટલી બધી વસ્તુ હોય, સાબુ ને આ ને તે ને, એટલે તમે કાંઈ પણ લખી શકો છો। હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો લખ્યું છે કે અહીં તમારી દુકાનનું બોર્ડ તૈયાર કરો। અહીં તમારી દુકાનનું બોર્ડ તૈયાર કરો, જેમ કે તમે અમુક દુકાને જાઓ તો આપણે, તમને ખબર જ છે ખંભાળિયામાં કેટલી કરિયાણાની દુકાન છે, પણ બધેના અલગ અલગ નામ હોય છે, જેમ કે રનાદે કિરાણા સ્ટોર, આવી રીતના ઘણી બધી દુકાનનું નામ હોય છે। જેમ કે તમે મીઠાઈની દુકાને જાઓ તો આપણે પેલી ખંભાળિયામાં તો ફેમસ જ છે, બરાબર ને, શ્રીરામ ફરસાણવાળા અને આ ને તે ને। તો આવી રીતના તમારે તમારી દુકાનનું બોર્ડ તૈયાર કરવાનું છે, અને અહીંયા અથવા તો તમારે અક્ષરથી લખો તો પણ ચાલે। ચાલો પછી લખ્યું છે સંવાદો વાંચો અને ભજવો। તો તેમાં શું છે, એક વિક્રમ નામનો છોકરો છે, તે જાય છે અને પૂછે છે કે ગરમ ગરમ સમોસા છે, એવી રીતના પૂછે છે દુકાનદારને, ગરમ ગરમ સમોસા છે? તો દુકાનદાર શું કહે છે કે ના ભાઈ, સમોસા ખલાસ થઈ ગયા છે, કચોરી છે, ખમણ છે, ભજીયા છે। તમને ખબર છે આ દુકાને કઈ દુકાને ગયો છે, તો કે ફરસાણાવાળાની દુકાને ગયો છે, ત્યાં આવું બધું મળે, સમોસા અને ખમણ અને કચોરી ને, બરાબર ને? તો વિક્રમ શું કહે છે, ભજીયાનો શું ભાવ છે? તો દુકાનદાર કહે છે કે 20 ના 100 ગ્રામ। તો વિક્રમ કહે અને ચટણી? તો દુકાનદાર શું કહે છે કે ચટણી તો ફ્રી આવશે। વિક્રમ કહે તો એકલી ચટણી આપો। આવી રીતના તે ગપ્પા મારે છે અને હસે છે। પછી આપણે વિક્રમ અને દુકાનદાર વિશે જોયું, હવે આપણે જોઈએ અર્ચના। અર્ચના નામની છોકરી છે, તે દુકાનદારને કહે છે કે પેન્સિલ આપો। તો દુકાનદાર શું કહે છે કે કેટલા વાળી આપું, 2 રૂપિયાવાળી? અર્ચના કહે 2 રૂપિયાવાળી। દુકાન કહે આલો અક્ષર, પેન્સિલ તેનાથી સરસ લખાશે। શું કહે છે દુકાનદાર કે આ પેન્સિલથી અક્ષર સરસ લખાશે? તો અર્ચના શું મજાકમાં કહે છે, મજાક કરે છે, તો બીજી આપો કે મારે તો લખવું નથી, મારે તો ચિત્ર દોરવું છે। પછી છે આપણે
આપણે બીજો પ્રશ્ન જોઈએ તો શાકભાજીના દુકાનદારની ચિઠ્ઠીઓ શું છે? શાકભાજીના દુકાનદારની ચિઠ્ઠીઓ તો અહીંયા શું લખ્યું છે? કાકડી, જામફળ, ફ્લાવર, કોબીજ, બટાકા, ડુંગળી, મેથીની ભાજી અને સુવાની ભાજી. પછી આગળ આપણે લખીએ તો આપણે આપણે બીજા નામ પણ આપણે લખી શકીએ કે જેમ કે આપણે અહીંયા સુવાની ભાજી આવી તો આપણે અહીં લખી શકીએ મેથીની ભાજી, બરાબર. પછી આપણે અહીં લખી શકીએ રીંગણા. પછી શું લખી શકીએ? ટમેટા. શાકભાજીના નામ લખવાના છે આપણે અહીંયા. પછી શું લખી શકીએ? તો કે મરચા. પછી આદુ અને દૂધી. આપણે અહીંયા ઘણા બધા શાકભાજીના નામ છે પણ તેમાંથી આપણે અલગ લખ્યા છે અહીંયા છે એ બધાય. હવે આપણે જોઈએ ફરસાણના દુકાનદારની ચિઠ્ઠી. ઉપર શું જોયું? શાકભાજીનું. હવે જોઈએ ફરસાણના, બરાબર. તો આપણે અહીં લખી શકીએ. તમને ખબર છે આ ગાંઠિયા લખ્યું છે એમાં લખ્યું છે ચવાણું, તીખી સેવ, મોળી સેવ, બરફી, પેંડા, ફાફડા, ગાંઠિયા, જલેબી, સોનપાપડી અને કાજુ કતરી અને મોહનથાળ. તો તમે ઉપર જોયું આપણે ઘણા બધા ફરસાણના નામ લખ્યા છે તેમાં ગાંઠિયા છે. ગાંઠિયા કેટલી જાતના આવે છે તમને ખબર છે? એક તો તીખા ગાંઠિયા આવે, ચંપાકલી ગાંઠિયા આવે, વણેલા ગાંઠિયા આવે, પછી ભાવનગરી ગાંઠિયા આવે. તો તમારે એ ફરસાણના નામ લખવાના છે. તો શું લખશું આપણે? એક તો પહેલવહેલું તો લખો તીખા ગાંઠિયા, પછી અહીં લખો મોહનથાળ, પછી આપણે લખીએ બીજું સેવ, પછી લખીએ ખાજલી. ખાજલી છે તે પણ એક ફરસાણ છે. ચાલો આવી રીતના આપણે પાના નંબર 80 અને 81 બંને પૂરા કર્યા. હવે જોઈએ આપણે પાના નંબર છે 82. તો તેમાં શું છે? સ્ટેશનરીની દુકાનની ચિઠ્ઠીઓ. સ્ટેશનરીની દુકાન હોય તેની ચિઠ્ઠીઓ, તેમાં શું શું મળે? તો કે 100 પેજની બુક, 200 પેજની બુક, પછી લોંગ એટલે લાંબી બુક, વાર્તાની ચોપડી, ચિત્રકલા, સ્કેચ બુક, પેન્સિલ, બોલ પેન, સ્કેચ પેન, મીણિયા કલર, વોટર કલર, ફૂટપટ્ટી, કંપાસ બોક્સ, સ્કૂલ બેગ, આવું બધું સ્ટેશનરી દુકાનમાં મળતું હોય છે. હવે આપણે અહીંયા આપણે ત્રણ ખાના આપ્યા છે તેમાં તમારે નામ લખવાનું છે. તો એક તો આપણે લખીએ કંપાસ બોક્સ, બરાબર. પછી છેક રબડ, પછી અહીંયા લખીએ આપણે ફોર લાઈન બુક, બરાબર. ફોર લાઈનની બુક આવી રીતના આપણે લખવાનું છે જે સ્ટેશનરીની દુકાનમાં મળતું હોય. હવે આપણે અહીં લખ્યું છે કે અમૃતકાકાનો પર્વત, ફકરો ફરીથી વાંચી અને તેમાં જે નામ આવતા હોય તે આપણે અહીંયા લખવાના છે અને મોટેથી વાંચવાના છે. ચાલો તો આપણે જોઈએ. આપણે એ વાર્તા તો વાંચી જ ગયા છે એ, બરાબર ને? તો તેમાં એક હર્ષવર્ધન આવે છે નામ, પછી શું આવે છે? એક તો આવે છે
आर्यन, खबर छे ने, आर्यन वीडियो उतारे छे बजारनो। पछी आवे छे चंद्रकांत, चंद्रकांत भाई चावाड़ा छे ने। पछी आवे छे पर्वत, एक तो आपणे अहींया जे मुख्य आप्युं छे अमृत काका, पछी शुं आवशे तृप्ति, હવે કયું નામ રહી ગયું છે આપણે જોઈ લઈએ જરાક। બીજું આવશે શકરાભાઈ, શું આવશે આપણે અહીંયા શકરાભાઈ। પછી આવશે શ્રીધરભાઈ, શ્રીધરભાઈ ફુગાવાળા છે ને। શ્રીધરભાઈ, પછી હવે એક છેલ્લું આપણે નામ જોઈએ તો શું આવશે હવે પાર્થેશભાઈ, કોણ આવશે પાર્થેશભાઈ, બરાબર ને। ચાલો આવી રીતના આપણે અહીંયા આ પૂરું કર્યું। અને હવે આપણે પાના નંબર 82 છે તેમાં જે આગળનો પ્રશ્ન છે તે આપણે હવે આગળના લેક્ચરમાં લેશું। તો અત્યારે આપણે અહીંયા લેસન પૂરું કરીએ છીએ। તો અત્યારે નમસ્તે બાળ મિત્રો, તમારે હોમવર્કમાં શું કરવાનું છે ખબર છે? આપણે જે આ કર્યું પાના નંબર 82 તે તમારે હોમવર્કમાં કરવાનું રહેશે, જે આ બધું છે એ બધું તમારે લખવાનું છે। તો નમસ્તે બાળ મિત્રો।